गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण छनी अंदर पाठ पांच जय विज्ञान की तेना विषे शीखशू। विज्ञान एटले अत्यारनी टेक्नोलॉजी, विज्ञान नो जय हो एवं आ पाठनी अंदर आ कवितानी अंदर तमने कहेवामां आव्युं छे। तो चालो हवे आपणे जोईए जय विज्ञान की। विज्ञान नो विजय थाय, विज्ञान नो जय हो। तो सौथी पहेला आपणे जोईए प्रस्तावना। प्रस्तावना: इस इकाई में जय जवान जय किसान के साथ विज्ञान की जय बताई गई है। आ पाठनी अंदर जय जवान जय किसान तमे आ नारा सांभळा हशे। जवान एटले देशना सिपाईओ अने किसान एटले देशना खेडूतो। आ बेने बधा विजय करे, बधा एनो जय घोषनो नाद करे, कारण के जो आपणा देशना सिपाईओ खड़े पगे रहीने आपणा देशनी सुरक्षा करे तो ज आपणे भारतनी अंदर आपणा देशनी अंदर आपणा घरनी अंदर सुरक्षित रीते जीवी शकीए छीए। અને તેવી જેવી રીતે જવાનો સિપાઈઓ દેશની રક્ષા કરે છે તેવી જ રીતે ખેડૂતો કિસાનો જે આપણા દેશની જનતાને આપણા દેશની પબ્લિકને આપણા દેશના વ્યક્તિઓને લોકોને અનાજ પૂરું પાડે છે જેથી કરીને આપણા દેશમાં અનાજની તંગી ના વર્તાય અને લોકોને પૂરતું ખાવા મળી રહે। तो विद्यार्थी मित्रों, आपणो आज आ भारत देश छे एक कृषि प्रधान देश छे। आपणा भारतमां सौथी वधु अने कोई भी बिजनेस कोई भी सौथी वधु कार्य करवामां आवतुं होय तो ते छे खेती। खेती पर बधा निर्भर छे। आपणो अर्धो देश अर्धा देशथी पण वधारे लोको खेती पर निर्भर छे। तो तमे एक सूत्र सांभळ्युं छे जय जवान जय किसान, तो એવી જ રીતે હવે તેની સાથે છે વિજ્ઞાન। જો વિવિધ ટેકનોલોજી આવશે તો સિપાઈઓને સરળતા પડશે, કિસાનોને સરળતા પડશે અને લોકોને પણ સરળતા પડશે, તો એની સાથે જોઈન્ટ કરવામાં આવ્યું છે જય જવાન જય કિસાન ની સાથે વિજ્ઞાન કી પણ જય હો। વિજ્ઞાન કી ખોજો કી વજહ સે જો ઉપકરણ બને હે ઉનકે સારે વિશ્વ કા બહુત બડા પ્રભાવ રહા હે। વિજ્ઞાન, વિજ્ઞાનની ખોજો, વિજ્ઞાન ટેકનોલોજી દ્વારા આપણને જે સાયન્સ દ્વારા જે ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જે ઉપકરણો વિકસાવવામાં આવ્યા છે તેના દ્વારા તેના સારા પ્રભાવ દ્વારા વિશ્વ આખા વિશ્વ અને આપણા દેશને પણ ખૂબ મોટો પ્રભાવ પડી રહ્યો છે। ઉન પ્રભાવો કે કારણ આજ સારા વિશ્વ વિભિન્ન પ્રકાર કે સુખ સુવિધાઓ કા અનુભવ કર રહા હે। જો આપણને અનેક પ્રકારની સુવિધાઓ મળી છે એના થકી જ આપણે આ કાર્ય કરી શક્યા છીએ, સુખ સુવિધાઓ કરી ભોગવી રહ્યા છીએ। દાખલા તરીકે વિજ્ઞાનની શોધ થઈ, પહેલાંના જમાનામાં નાના ટીવી હતા, કલર ટીવી નહોતા, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, ધીમે ધીમે વિજ્ઞાનની શોધ થતી ગઈ, ટેકનોલોજી આગળ વિકસતી ગઈ, મોટા ટીવી આવ્યા, કલર ટીવી આવ્યા, એલઈડી આવ્યા, એલસીડી આવ્યા, એમાંથી એલઈડી આવ્યા ધીમે ધીમે, તો એવી જ રીતે વિજ્ઞાન વિકસતું રહ્યું છે। તો આપણી નૈતિક ફરજ ઓર માનવતા જેસે મૂલ્ય ઇસ ઇકાઈ મેં નિહિત હૈ। તો આ પાઠની અંદર એવું કહેવામાં આવે છે કે તમારો પણ થોડોક માનવતા દ્વારા તમે એક માનવ છો તો માનવતાપૂર્ણ ફરજ છે। તો આ ચાલો આપણે હવે આના વિશે થોડીક માહિતી મેળવી લઈએ, પાઠની શરૂઆત કરી લઈએ। જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી। જવાનોનો જય હો, કિસાનોનો જય હો, વિજ્ઞાનોનો જય હો। શું કહે છે? જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી। જવાનોનો જય હો એટલે જવાન એટલે કે સિપાઈઓ, કિસાનો એટલે કે ખેડૂતો, અને વિજ્ઞાનનો પણ વિજય થાય, જય હો। વિજય થઈ ચૂક્યો છે અને આગળ પણ વિજય થશે એટલા માટે એનો જય હો। સુવિધાઓ કા શરૂ સિલસિલા વિલાસિતા કી ખુશ્બુ હે। વૈજ્ઞાનિક આવિષ્કારોથી સુવિધાઓનો ક્રમ શરૂ થયો છે, આનાથી લોકોના સુખો ભોગમાં વૃદ્ધિ થઈ છે। શું કહે છે?
वैज्ञानिक आविष्कारોથી સુવિધાઓનો ક્રમ શરૂ થઈ ગયો છે. વૈજ્ઞાનિક એટલે કે વિજ્ઞાન દ્વારા જે પ્રકારની ટેકનોલોજી વિકસી છે તેના દ્વારા અનેક પ્રકારની સુવિધાઓનો ક્રમ શરૂ થઈ ગયો છે કે હવે આપણને સુવિધાઓ મળવાની છે. એનો ક્રમ શરૂ થતો કે અત્યારે આટલી મળી છે, હવેના પછીના વર્ષમાં આપણને થોડીક આનાથી પણ વધુ સુખ સુવિધા મળવાની છે. આનાથી લોકોનો સુખમાં ઉપયોગનો વૃદ્ધિ વધી રહી છે. આને કારણે સમય અને શક્તિ વિલાસતા કી ખુશ્બુ હે, બચત સમય કી ઓર શક્તિ કી અબ કિસકા અબ વિકાસ કા જાદુ હે. શું કહે છે? આને કારણે સમય અને શક્તિની પણ બચત થાય છે. સમય અને શક્તિ જો નવે અનેક પ્રકારના ટેકનોલોજી દ્વારા સાધન સામગ્રી વધી જશે તો આપણો સમય બચશે. જે આપણે 15 મિનિટમાં કામ કરતા હતા એ 5 મિનિટમાં કે 2 મિનિટમાં કામ થઈ જશે. તેવી રીતે આપણે જ એક ઉદાહરણ લઈ કે આપણે કપડાં ધોતા હતા જાતે તો આપણે 1 થી 2 કલાક હતા, પણ આપણે મશીનમાં નાખી દઈએ તો મશીનમાં એની જાતે કપડાં 1.5 કલાક કે 35 મિનિટ કે કપડાં બી સાથે ધોવાઈ જશે અને આપણે એની સાથે સાથે બીજું બી કાર્ય કરી શકશું. આપણો ટાઈમ એટલે કે સમયની પણ બચત થાય અને આપણી શક્તિ જે આપણે જાતે નથી કરતા એ મશીનરી દ્વારા થાય છે એટલે આપણી શક્તિ પણ બચે છે. એટલે સમય અને શક્તિ બંનેની બચત થઈ જાય છે. જાદુની જેમ વિકાસ થયો, આપણે એવું સમજીએ કે એક પ્રકારનું આ જાદુ છે. નયે નયે ઉપકરણ બનાવે નૂતન અનુસંધાન કી, નયે નયે એટલે નવા નવા સાધનો બનાવવામાં આવ્યા છે. આજે એ નવા અનુસંસાધનોનો સાધનોનો જય જયકાર થઈ રહ્યો છે. શું કહે છે? નવા નવા જે સાધનો બનાવવામાં આવ્યા છે આજ એ જ નવા સાધનોનો જય જયકાર થઈ રહ્યો છે. કેમ? કારણ કે એનાથી આપણે ખૂબ સરળતા અને કામમાં મુશ્કેલી પડતી નથી. એટલે જ કહેવાય છે કે જય જવાન કી જય વિજ્ઞાન કી જય કિસાન કી જય વિજ્ઞાન કી જય હો. હવે આપણે જઈ આગળ મોબાઈલ પર બાતે કરીએ. પેજર ફેક્સ મુસ્કુરાતે, પલ મેં જયપુર પલ મેં મથુરા, માનવ આજ પહોંચ જાતા હે, વિજયશ્રી મિલતી જિસ પથ ચલ ડગર વહી આસાન કી. શું કહે છે? મોબાઈલ પર બાતે કીજે, એટલે કે મોબાઈલ પર વાતો કરતા થઈ ગયા. પહેલાંના સમયમાં આપણે લેટર પત્ર કબૂતરો દ્વારા ધીમે ધીમે પોસ્ટમાં એવા બધા પત્રો મોકલાવતા હતા કે આજની ખબર, હમણાં 15 દિવસ પછી કાર્ય હોય તો લેટર પેજ મોકલવામાં આવ્યો પત્ર. એ 15 દિવસ કે મહિના દિવસે જ્યારે કાર્ય પતી જાય ત્યારે પહોંચે ત્યારે ખબર પડે કે આમ હતું કે તેમ હતું. પરંતુ હવે જે બી કંઈ થવાનું એક જ મિનિટમાં ફોન કરો એટલે તરત સમજાય છે. તો મોબાઈલ પર વાતો કરતા થઈ ગયા. પેજર અને ફેક્સનો ઉપયોગ થવા માંડ્યો. સામે એકબીજાને જોઈ શકીએ છીએ. ફેક્સ એટલે કે અહીંયા મોકેલો, અહીંયા ટાઈપ કરેલો કોઈ બી કાગળ કે લેટર સામેવાળાને ત્યાં ફેક્સ મશીનમાં ડાયરેક્ટ આવી જાય. આજે લોકો પળવારમાં એટલે કે મથુરા જયપુર પહોંચી જાય છે. તમે અત્યારે ઓનલાઈન ટિકિટ કરાવો તો તમે ઘડીકમાં બસમાં કે ઘડીકમાં ટ્રેનમાં અને અત્યારે પળવારમાં, અત્યારે તો સુખ સુવિધા એટલી વધી ગઈ છે કે પ્લેન દ્વારા તમે કલાકની અંદર ઘડીકમાં મથુરા હોય તો ઘડીકમાં જયપુર પણ પહોંચી જાઓ છો ફ્લાઇટમાં. જેના પર ચાલવાથી જલ્દી પહોંચવાનો આનંદ પણ મળે છે અને વિજ્ઞાને તે માર્ગ સરળ બનાવી દીધો છે. જેના પર ચાલવાથી એટલે કે આપણે 10 કલાક ને 12 કલાકનો સમય જે લાગે એના કરતાં આપણને 1 કલાક, એટલે આપણો સમય પણ બચ્યો અને જલ્દી પહોંચવાનો આપણને આનંદ પણ મળે કે આપણે જલ્દી પહોંચી ગયા જે જગ્યાએ જવાનું હતું ત્યાં. વિજ્ઞાને તે માર્ગને સરળ બનાવી દીધો છે એટલે વિજ્ઞાને બધું જ. હવે આપણે આગળ જોઈએ. કોમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ, ઇન્ટરનેટ કી પરછાઈ, ઇધર ઉધર પર ખુશિયાલી કી, ગંગા યમના લહરાય, બચ્ચે નહીં સદી કે બોલે દુની અપની શાન કી. શું કહે છે? કોમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ. કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો. કોમ્પ્યુટરના લીધે જીવનમાં પરિવર્તન આવી ગયું છે. ઇન્ટરનેટ કી પરછાય, ઇન્ટરનેટ સૌને સુખ આપી રહ્યું છે. ઇન્ટરનેટ દ્વારા આપણે એકબીજા સાથે વિડીયો કોલમાં મેસેજમાં
વાતો કરી શકીએ છીએ, આપણે એકબીજાને જોઈ શકીએ છીએ કે કેવી રીતે સામેવાળું વ્યક્તિ ખુશ છે કે ને એને શું છે, પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા આપણે કોઈ બી જગ્યાનું લોકેશન જાણી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા આપણે કોઈ બી રસ્તો જોતો હોય, દાખલા તરીકે તમને અહીંયાનું એડ્રેસ કોઈ નખ, પણ આપણી પાસે તે જગ્યાનું લોકેશન દ્વારા આપણે તેનું એપ્રૂવ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા તે ભણવા, લખવા અને ગણવાની તમામ માહિતીઓ મળી રહી છે. ઇન્ટરનેટ દ્વારા ઘણી બધી પ્રકારની સુખ સુવિધાઓ મળી રહી છે. ઇધર ઉધર પર ખુશિયાલી કી ગંગા યમના લહેરાય, આજે લોકો કહેવા લાગ્યા છે કે એના ઉપયોગથી સૌના હોઠો પર એવા સ્મિત છે કે જાણે તેમના પર ખુશીઓની ગંગા જમના લહેરાઈ રહી છે. ખુશીઓની ગંગા જમના, લોકો રડે એને આંસુ કહે છે, પણ જે ખુશીથી રડે છે ને ગંગા જમનાનું સ્મિત કહે છે, લહેરાઈ રહી છે. બચે નહીં સદી કે બોલે દુની અપની શાન કી, બાળકો નવી સદીના બાળકો બોલી રહ્યા છે કે બમણા ગર્વથી વાતો કરી રહ્યા છે કે અમે આ પ્રકારની સુખ સુવિધાનો ઉપયોગ કરી શકીએ છીએ. જય જવાન કી, જય કિસાન કી, જય વિજ્ઞાન કી, જય હો. તો હવે આપણે આગળ જોઈએ ચોથી પંક્તિ. ચલે સમય કે સાથ તભી તો દુનિયા મેં યશ પાયેંગે, ઈસ વસુધા પર સ્વર્ણ સવેરા નિજ પ્રયાસ સે લાયેંગે, ફિર કરની શરૂઆત સભી કો માનવતા કે જ્ઞાન કી. શું કહે છે? ચલે સમય કે સાથ તભી તો દુનિયા મેં યશ પાયેંગે, આપણે સમયની સાથે ચાલીશું તો જ દુનિયામાં આપણો જય વિજય યશ થશે, આપણે યશ મળશે, વિજય મળશે. ઈસ વસુધા પર સ્વર્ણ સવેરા નિજ પ્રયાસ સે લાયેંગે, વસુધા એટલે પૃથ્વી, ધરતી, આપણે પોતાના પ્રયાસોથી આ ધરતી પર સોનેરી સવાર લાવીશું તો જ આ દુનિયામાં આપણો વિજય થશે, સમયની સાથે જ ચાલવું જોશે. ફિર કિતની, ફિર કરની શરૂઆત સભી કો માનવતા કે ગાન કી, આપણે માનવતાના ગીતોના ફરીથી શરૂઆત કરવી છે, આપણે માનવતાના ગીતોની ફરીથી શરૂઆત કરવાની છે, કારણ કે આપણે સમય અને સુવિધાનો ઉપયોગ કરવાનો છે. એટલે જ કીધું છે કે જય જવાન કી, જય કિસાન કી, જય વિજ્ઞાન કી. તો બાળ મિત્રો, આ પાઠ દ્વારા તમને એવું કહેવામાં આવ્યું છે કે જેવી રીતે સિપાઈઓ, કિસાનો અને વિજ્ઞાન સાથે મળશે તો આપણો દેશ આગળ ને આગળ વધતો રહેશે, અને આપણે આ પ્રકારની સુખ સુવિધા મેળવવા માટે સમયની સાથે વિકસવું, ચાલવું જરૂરી છે.